રાજ્યભરમાં રખડતા પશુઓ અને ઢોરનો ત્રાસ જોવા મળે છે અને રોડ ઉપર ભટકવાના કારણે ટ્રાફિકની અડચણ થવા સાથે અનેક વખત અકસ્માત પણ થયેલ છે. આવી જ પરિસ્થિતિ રાજકોટના જેતપુરમાં જોવા મળી રહી છે અને અહીં પણ તંત્ર આ સમસ્યા સામે ઉદાસીન જોવા મળી રહી છે. રાજ્યનું કોઈ પણ શહેર કે ગામ હોય, અંદર પ્રવેશો એટલે તરત જ રસ્તા ઉપર ઢોર અને પશુ રખડતા જોવા સામાન્ય બાબત છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ આવી જ હાલત છે. જેતપુરમાં પ્રવેશતા જ અન્ય મુખ્ય માર્ગો ઉપર ઢોર બેસેલા અને રખડતા જોવા મળે છે. અહીં રોડ ઉપર રખડતા ઢોર જોવા તે સામાન્ય બાબત છે, ત્યારે શહેરનો ગમે તે રોડ અને રસ્તા અને વિસ્તારમાં ઢોરનો ત્રાસ અને ટ્રાફિકને અડચણરૂપ જોવા મળશે. અહીં તો રખડતા ઢોર માટે રોડ અને રસ્તા તબેલા હોય તેવી સ્થિતિ જોવા મળે છે, ત્યારે અનેક વખત અહીં વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બનેલા છે. અનેક વખત અકસ્માત અને દુર્ઘટના બાદ પણ અહીં રોડ ઉપર ઢોરનું સામ્રાજ્ય વધતું જાય છે, સાથે જ હાઈકોર્ટની અનેક ફટકાર અને સૂચનો બાદ પણ નક્કર કામગીરી ન થતી હોવાનું લાગી રહ્યું છે. સાથે તંત્ર રખડતા ઢોર બાબતે ધ્યાન દેતું નથી તેવું લોકોએ આક્ષેપ કર્યા હતા, ત્યારે પાલિકાએ રસ્તા ઉપરથી રખડતા ઢોર હટાવવાની કામગીરી કરવાની માંગ લોકો કરી રહ્યા છે. રખડતા ઢોર રોડ ઉપર અડીંગો જમાવીને બેઠા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે અને અકસ્માત થવાની પણ શક્યતા છે, ત્યારે રખડતા ઢોરથી અનેક વાહન ચાલકો અડફેટે આવતા હોવાથી ઇજાગ્રસ્ત પણ થતા હોય છે અને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે, ત્યારે રખડતા ઢોર રોડ ઉપરથી દૂર કરવાની કામગીરી કરવી જરૂરી છે. જેતપુર શહેરમાં પણ રખડતા ઢોરની સમસ્યાને લઈને ચીફ ઓફિસર સાથે વાત કરતા કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા અમે એક ટીમ બનાવી રોડ ઉપરથી ઢોર દૂર કરવાની કામગીરી કરવામાં આવશે, સાથે જ ઢોર માલિકોને પણ ચેતવણી આપવામાં આવશે અને તેમ છતાં ઢોર રોડ ઉપર આવશે તો પકડવામાં આવશે. સાથે અગાઉ પણ પાલિકા દ્વારા આખલાઓ પકડવામાં આવ્યા હોવાનો દાવો ચીફ ઓફિસરે કર્યો હતો, સાથે જ જગ્યાની ફાળવણી બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ ન પડે તેવી કામગીરી પાલિકા તરફથી કરવામાં આવશે તેવો દાવો ચીફ ઓફિસરે કર્યો હતો. ત્યારે જેતપુરમાં રખડતા ઢોરમાંથી ક્યારો છુટકારો મળશે તે સમય બતાવશે. રખડતા ઢોરનો રોડ ઉપર અડીંગો કેટલા અંશે વ્યાજબી કહેવાય તે મોટો પ્રશ્ન છે, સાથે જ પ્રશાસન આવા રખડતા ઢોર પર કડક કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. હાલ જેતપુર શહેરમાં જોવામાં આવે તો રસ્તા ઉપર રખડતા ઢોર છે, જેનો ત્રાસ બહુ ખૂબ જ વધી ગયો, જેને કારણે તે વાહનને અડફેટે લે છે, એને કારણે લોકોને એક્સિડન્ટ થાય છે ને એને હાથ પગ ભાંગે છે. અત્યારે જોઈએ તો જેતપુરમાં અત્યારે જોઈએ તો ખાસ તો ચોમાસાની સિઝન છે, જેને કારણે રોડ ઢોર ઉપર આવતા છે. અત્યારે હાલ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા ઢોર વિશે. હાઈકોર્ટે પણ સરકારને આ બાબતે ઢોર વિશે જે લોકો મૃત્યુ પામે છે, અડફેટે લે છે, એને કારણે કોઈ વ્યવસ્થા કરવાના આદેશ પણ આપેલ છે, પણ આ સરકારી તંત્ર દ્વારા લોકોની હાલાકી વિશે કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવેલ નથી, જેથી કરીને સરકારી તંત્ર આ ઢોરને બાબતે યોગ્ય વિચારે અને લોકોના જિંદગીનું જોખમ ઘટે એવી મારી અપીલ છે. તમારી માંગ શું છે આ બાબતે? માંગ એ છે કે અત્યારે કોઈ પણ રોડ લ્યો જેતપુરના ગમે ત્યાં અસંખ્ય ઢોર અત્યારે રોડમાંથી હશે, જેને એની વ્યવસ્થા કરી અને એ ઢોરની યોગ્ય જગ્યાએ રાખી એને વ્યવસ્થા કરી નિરણ પૂરણ કરી રોડમાંથી ન આવે અને લોકોને અડફેટે લઈએ નહીં અને એક્સિડન્ટ થતા